નમસ્કાર ભાઈઓ બહેનો સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી દોસ્તો આજે વાત કરવી છે શરદી વિશે જ્યાં દોસ્તો શરદીની સમસ્યા આમ સમસ્યા છે પણ નાના બાળકોથી લઈ અને વડીલો સુધી બધાને શરદીની સમસ્યાઓ થતી હોય છે નાના બાળકોને ખાસ કરીને વધારે પ્રમાણમાં જોવા મળે છે વારંવાર છીકો આવે છે નાકમાંથી પાણી જતા રહે છે અને વડીલોને પણ ઘણા લોકોને શરદીની વારંવાર સમસ્યાઓ રહે છે ઘણી બધી ટેબ્લેટો લે છે અને અમુક લોકો તો શરદીને લગતી વારંવાર દવાઓ ખાય છે પણ તે આપણા શરીરને ખોખલું બનાવી નાખે છે તો શરદીને લગતી બે તમને આયુર્વેદિક નુસ્ખા બતાવું છું આયુર્વેદિક ઉપચાર બતાવું છું આ બંને આયુર્વેદિક ઉપચાર ગેરંટી સાથે લખીને આપું છું તમારી શરદીને જડ મૂળમાંથી બહાર કાઢશે પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી વર્ષો જૂની આયુર્વેદિકને લગતી માહિતી હું તમારી સામે રજૂ કરતો રહું અને તમે હંમેશા તંદુરસ્ત રહી શકો જ્યાં દોસ્તો શરદીની સમસ્યા ઘણા લોકોને વારંવાર થતી હોય છે નાના ના બાળકોને વારંવાર થતી હોય છે નાકમાંથી પાણી જતા રહે છે વારંવાર છીકો આવે છે જેથી આપણે કોઈ પણ રોજિંદા જીવનનું કામ પણ નથી કરી શકતા અથવા તો અમુક કામ કરવામાં આપણે ડિસ્ટર્બ અનુભવીએ છીએ અથવા તો આપણે અશક્તિનો અહેસાસ થાય છે ફક્ત શરદીના લીધે તો શરદી માટે તમને બે આયુર્વેદિક ઉપચાર બતાવું છું આ બંનેમાંથી કોઈ પણ એક આયુર્વેદિક ઉપચાર તમે બે થી ત્રણ દિવસ કરશો એટલે તમારી શરદીની સમસ્યા જડમૂળમાંથી બહાર નીકળી જશે અને તમારે ક્યારેય પણ શરદીને લગતા ઇન્જેક્શનો ટેબ્લેટો અથવા તો હાઈ પાવરની દવાઓ તમારે ખાવી નહીં પડે પહેલો તમારો આયુર્વેદિક ઉપચાર છે કે તમારે રાતના સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોવી અને પી જવાનું છે જ્યાં દોસ્તો તમે ફક્ત એકથી બે દિવસ આ વસ્તુ કરશો એટલે તમારી શરદી જડ મૂળમાંથી બહાર નીકળી જશે અને બીજો આયુર્વેદિક ઉપચાર છે કે તમારે જે નાગરવેલના પાન છે તમારે બે થી ત્રણ નાગરવેલના પાન સવારે નરણા કોઠે છાવી અને ખાઈ જવાના છે બે થી ત્રણ પાન જ્યાં દોસ્તો આ વસ્તુ તમે કરશો એટલે તમારી શરદીની સમસ્યા જડમૂળમાંથી બહાર નીકળી જશે કોઈપણ પ્રકારની તમારે દવાઓ લેવી નહીં પડે ફક્ત ત્રણથી ચાર નાગરવેલના પાન તમે સવારે નરણા કોઠે છાવી અને ખાઈ જશો એટલે તમારી શરદીની સમસ્યા મૂળમાંથી બહાર નીકળી જશે આ બંને આયુર્વેદિક ઉપચારમાંથી કોઈ પણ એક આયુર્વેદિક ઉપચાર તમે એકથી બે દિવસ ટ્રાય કરી ટ્રાય કરજો તમને શરદીમાં રાહત થશે અને તમારી શરદીની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે જ્યાં દોસ્તો એકદમ આયુર્વેદિક ઉપચાર છે કોઈ પણ હાઈ પાવરની દવાઓ અથવા તો કોઈપણ હાઈ પાવરના ઇન્જેક્શનો તમારે લેવાની જરૂર નથી નાના બાળકોથી લઈને વડીલો સુધી બધા માટે આ એકદમ આયુર્વેદિક ઉપચાર છે નાના બાળક માટે તો ખાસ કરીને રાતના સૂતા પહેલા તમારે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોવી અને નાના બાળકને પીવરાવી દેશો એટલે તેની શરદી મૂળમાંથી બહાર નીકળી જશે અને આ બંને પ્રયોગમાંથી કોઈ પણ એક પ્રયોગ નાના બાળકોથી લઈને અને વડીલો બધા લોકો આ બંનેમાંથી એક પ્રયોગ વાપરી શકે છે તમારી શરદીમાં સો ટકા રાહત થશે અને ફક્ત એકથી બે દિવસની અંદર જ તમારી ગમે તેવી જૂનામાં જૂની શરદી હશે તે જળમૂળમાંથી બહાર કાઢશે જી હા દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને વિડિયોને શેર જરૂર કરજો જેથી આયુર્વેદિકને લગતી આવી અવનવી માહિતી બધા લોકો જાણી શકે અને હંમેશા તંદુરસ્ત રહી શકે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી આયુર્વેદિકને લગતા તમામ પ્રકારના યોગ પ્રાણાયામ મુદ્રાઓ અને આયુર્વેદિકને લગતી આવી અવનવી જાણકારી હું તમારી સામે રજૂ કરતો રહું અને તમે હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો